નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. સુરત પોલીસનો વધુ એક માનવીય ચહેરો આવ્યો સામે. સુરતના સરથાણા પોલીસે બાળકીની કરી છે સાર સંભાળ. ગઈકાલે 40 વર્ષના ધર્મેન્દ્રભાઈ વ્રજલાલ રાઠોડે રાત્રે દીકરીને સુડાવી દીધા બાદ આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસે દીકરીની પૂછપરછ કરતા તેને તેની માતાનું અગાઉ જ અવસાન થઈ ગયું હતું તેવું જણાવ્યું હતું, જેના કારણે આ 6 વર્ષીય દીકરી નોંધારી બની હતી. જેથી હાલમાં દીકરીની સાર સંભાળ સરથાણા પોલીસ રાખી રહી છે. સરથાણા પોસ્ટ ખાતે અકસ્માત મોત નંબર 2023/63/2023 ની દાખલ થયેલી ગઈકાલે સવારે, જેના અનુસંધાને કાંતિભાઈ કચરાભાઈ વડાવિયા નાઓએ જાહેરાત આપેલી કે એક ધર્મેન્દ્રભાઈ વ્રજલાલ રાઠોડ ઉંમર વર્ષ 50 નાઓ એલેચ રોડ ઉપર વરાછા ખાતે રહે છે, જેઓ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ અને લટકી ગયેલ છે. જેના અનુસંધાને કાયદેસર તપાસ કરતા તેઓની ત્યાં જે ધર્મેન્દ્રભાઈ જે ગળે ફાંસો ખાઈ ગયા હતા તેની બાજુમાંથી એક 6 વર્ષની દીકરી મળી આવેલી. એમની જે દીકરી 6 વર્ષની છે, નેન્સી નામ છે, અને એમના આધાર કાર્ડ મળી આવતા આધાર કાર્ડવાળી જગ્યાએ તપાસ કરતા હાલ ત્યાં હાઈ રાઈઝ બિલ્ડિંગો બની ગયેલ છે.